નારાયણલાલા સ્કૂલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 4 પ્રકરણ 1 નાવડી ચાલી. હું પ્રિયંકા ગોસ્વામી આજે તમને નાવડી ચાલી પાઠ વિશે જણાવીશ. વિદ્યાર્થી મિત્રો, એ પહેલાં ખૂબ જ સરસ નાવડી, નાવડી એટલે કે હોળીનું સરસ મજાનું કાવ્ય છે, એ આપણે ગાઈશું. ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, ચાલો ચાલો ને રમીએ હોળી હોળી. વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર, ઝરણા નાના જાય દોડી દોડી. ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, બાપુના છાપા નક્કામાં થોથા, કાપી કૂપીને કરીએ હોળી. ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, સાદીને સડવાળી નાનીને મોટી, મૂકીએ પવનમાં હોળી છોડી. ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, ચાલો ચાલો ને રમીએ હોળી હોળી. ખાલી ખમ હોળી એ ઊંધી વળે જો, પાંદડાને ફૂલ ભરું તોડી તોડી. ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, ચાલો ચાલો ને રમીએ હોળી હોળી. જાસે સાગર પાર પરિયોના દેશમાં, સૌથી પહેલા દોસ્ત મારી હોળી. ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, ચાલો ચાલો ને રમીએ હોળી હોળી. વિદ્યાર્થી મિત્રો, કેવું સરસ હોળીનું કાવ્ય છે, એવું જ આ નાવડી ચાલી પાઠ છે જેના વિશે આપણે હવે જાણીશું. તો ચાલો આપણે આજે નાવડી ચાલી પાઠ વિશે જાણીએ. એકવાર દેડકો, પીલું, ઉંદર, કીડી અને ભમરો બધા ફરવા નીકળ્યા. ફરતા ફરતા બધા એક સરોવર પાસે આવી પહોંચ્યા. ચાલો તરીએ કહીને દેડકો પાણીમાં કૂદી પડ્યો. એ તો સરોવરમાં તરવાની મજા લૂંટવા લાગ્યો. તરવાની તો બહુ મજા પડે છે. પણ અમને તો તરતા નથી આવડતું. પીલું, ઉંદર, કીડી અને ભમરાએ કહ્યું. આ સાંભળી દેડકો તો જોર જોરથી હસવા લાગ્યો અને કહેવા લાગ્યો, લો ભાઈ, આમને તો તરતા જ નથી આવડતું. પીલું, ઉંદર, કીડી, ભમરાને બહુ ખરાબ લાગ્યું, પણ તેઓ નિરાશ ન થયા. એમણે વિચાર્યું કે તરતા નથી આવડતું તો શું, આપણે એક નાવડી બનાવીએ. પીલું ગયું અને ઝડપથી એક પાંદડું લઈ આવ્યું. ઉંદર એક નાળિયેરની કાચલી લઈ આવ્યો. કીડી એક લાકડી લઈ આવી. ભમરો ઉલટો ઉલટો ગયો અને તરત જ લાંબી દોરી લઈ આવ્યો. તેઓ બધા કામમાં લાગી ગયા. ઉંદરે દાંત વડે કાણું પાડીને કાચલીમાં લાકડી નાખી. કીડીએ લાકડી પર ચડી
દોરી બાંધી. પીલુએ પાંદડું આપ્યું અને ભમરાએ ઉંદરની મદદ કરી. તેમની નાવડી ચાલી નીકળી. સૌએ મહેનત કરી તો સૌની નાવડી તૈયાર થઈ ગઈ. ધીરે ધીરે નાવડીને પાણી સુધી લઈ ગયા. દેડકાએ પાણીમાંથી માથું બહાર કાઢ્યું અને હસવા લાગ્યું. પીલું, ઉંદર, કીડી, ભમરો નાવડીમાં બેસી ગયા અને નાવડી પાણીમાં તરવા લાગી. થોડી વારમાં તો નાવડી દેડકાથી પણ આગળ નીકળી ગઈ. દેડકો તો તરી તરીને થાકી ગયો હતો. તે નાવડી સુધી પહોંચી શકવાનો ન હતો. તેને તેના મિત્રો પર હસવાનો ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો અને કહેવા લાગ્યો, સૌ સાથે મળીને કામ કરે તો સફળતા મળે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નાવડી ચાલી પાઠ વિશે શીખ્યા. આપણે એ પાઠનું સ્વાધ્યાય કાર્ય જોઈશું અને આ સ્વાધ્યાય કાર્ય તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. પ્રશ્ન એક, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એક, કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા? બે, પાણીમાં કોણ કૂદી પડ્યું? ત્રણ, તરતા કોને કોને નહોતું આવડતું? ચાર, પીલું ઝડપથી શું લઈ આવ્યું? પાંચ, નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું? પ્રશ્ન બે, તમારા ઘરની બારીમાંથી શું દેખાય છે તેનું વર્ણન કરો. પ્રશ્ન ત્રણ, તમારી મિત્ર અથવા તમારા મિત્ર વિશે 5-7 વાક્ય લખો. પ્રશ્ન ચાર, નીચેના ચિત્રનું અવલોકન કરી આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્નો એક, ચિત્ર શાનું છે? બે, છોડ કોણ રોપે છે? ત્રણ, છોકરો શું કરે છે? ચાર, તમને કેટલા વૃક્ષો દેખાય છે? પાંચ, ચિત્ર દ્વારા આપણને શી શીખ મળે છે? છ, વૃક્ષ વિશે બીજા બે સૂત્રો લખો. પ્રશ્ન પાંચ, આ પ્રકારની બીજી વાર્તાઓ શોધી વાર્તાનો અંક તૈયાર કરો. આભાર.